શું ચાલી રહ્યું છે? અચ્છા, કઈ કંપનીમાં જોબ લાગ્યો? સર, 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 માફ કરો. અચ્છા, કયા ડિપાર્ટમેન્ટમાં છે? તે તો ફાઇનાન્સ લીધું હતું ને. તો કે માર્કેટિંગમાં? સર, 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 બોલ્યા ના, માફ કરો. કેમ છે તારો બોસ? કેમ છે? શું પેકેજ મળ્યું છે તને? ઘોડિયા, બહુ સારું પેકેજ મળ્યું છે. સર, 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 એક વાર બોલ્યા ના, માફ કરો, ચાલ ભાઈ. રેલવે પ્લેટફોર્મ પર ઊભો હતો, મારી ટ્રેન આવી. એ નાનકડા 7 વર્ષના ગરીબ, ઇનફેક્ટ ભિખારીના છોકરાને ચલ હટ કહીને હું ટ્રેનમાં ચડી ગયો. હું તો ચડી ગયો, પણ પાછળ શું બન્યું એ છોકરાના મનના ભાવો, સમ અનસ્પોકન વર્ડ્સ, સાબ, સાબ, આપકે હાથ મેં પોપકોર્ન કા પેકેટ થા ઓર એક બિસ્લેરી કી છોટી સી ખાલી બોટલ. સાબ, મેં ઓર કુછ નહીં માંગ રહા થા. અગર વો પોપકોર્ન કા પેકેટ આપ મુઝે દે દેતે ના, ઉસમે ભી બચી કુછી પોપકોર્ન થી, શાયદ 10-15. વો પોપકોર્ન કા પેકેટ ઓર ખાલી બિસ્લેરી કી બોટલ ચાહીએ થી સાબ, ઓર કુછ નહીં ચાહીએ થા. આપને મુઝે નહીં દિયા, આપ ચલે ગયે. સાબ, મેરી ઉમર 7 સાલ કી હૈ, ઓર મેરે ઘર પે મેરી છોટી સી બહેન હૈ, જિસકી ઉમર 4 સાલ કી હૈ. આજ ઉસકા જન્મદિન હૈ, આજ ઉસકી બર્થડે હૈ. સુબહ રો રહી થી તો મેને ઉસકો ખુશ કરને કે લિયે કહા, બહેના તુ રો મત, ચલ આજ મેં ભીખ માંગને જાતા હું ઓર તેરે લિયે બર્થડે કી એક બહોત અચ્છી ગિફ્ટ લેકે આતા હું, પોપકોર્ન ઓર છોટી સી બોટલ મે એક અચ્છા વાલા જ્યુસ. દુપહેર કે 2 બજે સે સાબ પ્લેટફોર્મ પર બેઠા હું, કોઈ મુઝે નહીં લે રહા. 7 બજ ગયે હૈ સાબ, મુઝે પતા હૈ કે યે પોપકોર્ન કા પેકેટ, યે 10-15 બચી હુઈ પોપકોર્ન આપ ફેંક દેને વાલે થે, વો ખાલી બિસ્લેરી કી બોટલ આપ ફેંક દેને વાલે થે. વો પોપકોર્ન મેં ઉઠા લેતા, વો ખાલી બિસ્લેરી કી બોટલ, બહારી શરબત વાલા ખડા થા, 2-3 રૂપે કા શાયદ મુઝે થોડા સા શરબત દે દેતા. વો પોપકોર્ન ઓર શરબત લેકે મેરી બહેન કે પાસ ચલા જાતા. વો તો છોટી હૈ, ઉસે કહાં પતા ચલતા કે કિસી કા ઝૂઠા હૈ. લેકે ઉસે દે દેતા સાબ, ઉસકા દિન બન જાતા. શાયદ ઉસકી લાઈફ કી યે બેસ્ટ બર્થડે ગિફ્ટ હોતી. સબ ક્યા જાતા થા આપકા, અબ તો ઘર પે જાને વાલે થે, અચ્છા ખાના ખાને વાલે થે. વો પોપકોર્ન ઓર બોટલ મુઝે દે દી હોતી તો. 7 બજ ગયે, ભૂખ લગી હૈ, કોઈ વાત નહીં, ઓર 2-3 ઘંટે ટ્રાય કરતા હું, શાયદ ભીખ મેં પોપકોર્ન ઓર કોઈ બોટલ મિલ જાય તો મેં મેરી બહેન કો જિંદગી મેં પહેલી વાર બર્થડે ગિફ્ટ દે પાઉં. અરે સુનંદા, આજ ક્યું ઇતને બર્તન પછાડ રહી હૈ? બરાબર કામ કર, તેરા કામ મેં ધ્યાન નહીં હૈ ક્યા? નહીં મેમ સાહબ, વો બાત નહીં હૈ. તો ક્યા બાત હૈ? મેં કબ કી 1 ઘંટે સે દેખ રહી હું, તુને ઝાડુ પોછા કિયા, કપડે ધોએ, તેરા કહીં ધ્યાન નહીં હૈ. યે બર્તન ભી તુ બાર બાર પટક રહી હૈ, તેરા ધ્યાન કહાં હૈ? કિતને મહંગે બર્તન હૈ, તેરે 1 મહિને કી પગાર સે જ્યાદા તો યે બર્તન કી કિંમત હૈ. ધ્યાન સે કામ કર. એક્ચ્યુઅલી મેં સબ કુછ કહેના થા, બોલ ક્યા કહેના થા? મેં સબ, હાં બોલ બોલ, મેરે પાસ ટાઈમ નહીં હૈ. મેં સબ, અગર 2 મહિને કા પગાર એડવાન્સ મેં મિલ જાતા તો આપકી બડી મહેરબાની હોગી. મુઝે પતા હી થા યે સબ તુમ લોગ એક સરીખે હી હોતે હૈ, સબ તુમ લોગ હમારે ઘર પે આતે હો, બસ આજુ બાજુ નજર ફેલાતે હો, પૈસા દેખતે હો, એડવાન્સ મેં પગાર લે લેતે હો, ઓર ફિર રફુ ચક્કર અપને ગાંવ ભાગ જાતે હો. સબ તુમ લોગ કામ વાલી બાય, સબ ચોર લોગ હી હોતે હો, ઓર કુછ નહીં. નહીં મેમ સાહેબ, વૈસી બાત નહીં હૈ, વૈસી બાત નહીં હૈ. અરે 2 મહિને તો તુઝે હુએ હૈ, 2 મહિના હુઆ હૈ, તું અભી ભી નહીં હૈ, ઓર તુઝે 2 મહિને કા એડવાન્સ પગાર ચાહીએ. એક કામ કર, ચલ ખડી હો જા, ચલ ખડી હો જા. નહીં મેમ સાહેબ, નહીં મેમ સાહેબ, ખડી હો જા, ચલ ખડી હો જા, ગેટ આઉટ, નિકલ જા મેરે ઘર સે, નિકલ જા. નહીં મેમ સાહેબ,
ऐसी बात नहीं है। ठाड़ देंगे दरवाजों में बंद कर दी हो अरे सुनंदा धाम वाली भाई बार उठी से मैं तो दरवाजो बंद कर दी हो पर तेरा मन में रही रहेगा कितना शब्दों अनस्पोकन वर्ड्स भैया मुझे भी पता है कि मैं दो महीने से नई नई काम करने आपके घर पे आई लेकिन एक्चुअली मेरे मर्द की मेरे आदमी की नौकरी छूट गई है और पिछले 15 दिन से मेरे बेटा और बेटी दोनों को स्कूल में फीस के लिए बार बार उनकी स्कूल टीचर कह रही है। 15 दिन से मैम साहब मैं हर रोज नक्की करके घर से आती हूँ कि आज मेरी मालकिन को मैम साहब को बोलूंगी और एडवांस पगार लेके जाके बच्चों की स्कूल की फीस भर दूंगी लेकिन पता नहीं मैम साहब आवाज ही नहीं निकलती है। आज बड़ी हिम्मत करके मैंने आपको कहा मैम साहब मेरी बात तो सुन रहे थे आज इसीलिए कहा मैम साहब क्योंकि मैं सुबह मेरे बेटे और बेटी को स्कूल में रखने गई आज टीचर ने मुझे क्लियरली कहा कि जब तक आप फीस लेके नहीं आओगे आपका बेटा और बेटी स्कूल के गेट के बाहर खड़े रहेंगे। मेम साहब 3 घंटे से वो बाहर खड़े हैं प्लीज मेरी बात तो सुन लेते मेम साहब। अरे 2 महीने का पगार लेके मैं मेम साहब एक बार मैं 3 महीना काम कर देती थी लेकिन प्लीज मेरे बच्चों की फीस के लिए मुझे एडवांस पगार दे दीजिए मैम साहब। मैं कोई भीख का दान नहीं मांग रही हूँ मैम साहब प्लीज प्लीज मेरी बात तो सुन लेते मैम साहब मुझे बोलने का मौका तो देते मैम साहब। पर अफसोस मैं तो दरवाजों बंद कर ही दो मारा कान में सांभरवा तैयार है। एक टाउन कौन से अरे आप लोग वॉचमैन से रामसिंह એની બહુ તમને મળવા આવી છે શું કામ છે એને કઈ કામ છે મુકલ નમસ્તે સાહેબ સાહેબ આપકો બતાયા મેરે પતિ નહીં રહે રામસિંહ જો પિછલે 12 સાલ સે આપકે બિલ્ડિંગ કા વોચમેન થા વો નહીં રહા હા હા મુજે બતાયા સાહેબ એક્ચ્યુઅલી કલ વો દૂસરા વોચમેન આયા થા ઓર બોલ રહા થા कि अगले सोमवार से कोई नया वॉचमैन आने वाला है और पिछले 12 साल से बिल्डिंग के पीछे जो छोटी सी खोली है उसमें मैं मेरा पति हमारे 3 बच्चे और मेरी सास हम सब लोग 12 साल से रह रहे हैं। वो वॉचमैन बोल रहा था कि आपके पास सोसाइटी खाली करवाएगी आपको जहां जाना है वहां जाओ नया वॉचमैन आएगा उसका फैमिली आएगा वो रहेगा। सर मेरी विनती है मेरे 3 बच्चे हैं मेरी सास है और मैं हूं मैं अकेली लेडीज मैं अकेली ये सबको लेके कहां जाऊं साहब ये पांचों हम पांचों की जिम्मेदारी अभी मुझ पे है। साहब मेरी एक बेटी है मैं ज्यादा नहीं सिर्फ 2 साल मुझे खोली में रहने दीजिए साहब सिर्फ 2 साल फिर मैं चली जाऊंगी फिर आप जिसको भी रखना चाहे रख देंगे। अरे ऐसा थोड़ी होता है हम पूरी सोसाइटी लेके बैठे हैं इतने वॉचमैन हैं सभी के परिवार हैं अगर कोई नया वॉचमैन आए तो उसे खोली देनी पड़ती होती है नहीं नहीं होगा ये हमारे से सब मेरी बात तो सुनिए नहीं 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 ऐसे तो कहीं आते कहीं जाते नहीं होगा हमारे से चलने बाहर निकल चलने बाहर निकल साहब मेरी पूरी बात तो सुनिए साहब नहीं 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 होगा राम सिंह ने नौकरी की 12 साल का पगार दिया उसका जो एक्स्ट्रा होता था वो सब दे दिया चलिए नमस्ते राम राम साहब मेरी बात तो सुनिए। अरे मने मैं हड़दूत करीने घर की बाहर काढ़ी दी थी मारा घर वाला है दरवाजो धड़ाम दईने बंद करी दी थी राम सिंह की वो मारा घर की बाहर उठी से ऐना मन में रही गेला शब्दों भावो सब अनस्पोकन वर्ड्स सब सब एक्चुअली ये कहना चाहती थी कि मेरे पति देव तो नहीं रहे लेकिन मारे शर्म से मैं बोल नहीं पाई कि मेरे पेट में उनकी निशानी है 3 बच्चे ऑलरेडी है 4th बच्चा आने वाला है 2 महीना चल रहा है सब सब पूरे घर की जिम्मेदारी अब मेरे पे है क्या करूं साहब ऐसा सोच के रखा था कि अभी वो तो नहीं रहे लेकिन पूरी सोसाइटी के घर काम कर लूंगी पीछे ही खोली है यही सबके मकान है इन दिनों में मैं ज्यादा तकलीफ तो नहीं ले सकती कोई लेबोरियस वर्क तो नहीं कर सकती सबके घर पे जाके झाड़ू पोता कचरा बर्तन कपड़ा ये सब कर लूंगी 9वें महीने तक करूंगी तो मेरा घर भी चलेगा बच्चों की स्कूल की फीस भी निकल जाएगी और
जो आने वाला बच्चा है उसे भी कुछ अच्छे दिन में दिखा सकूं। सब ये मैं बोलना चाहती थी लेकिन मैं आपको बोल नहीं सकी साहब। मेरे पतिदेव की अंतिम निशानी है इसीलिए मुझे उसे इस धरती पर लाना है साहब, लेकिन मैं कहां जाऊं? मेरे तीन बच्चे, चौथा बच्चा कोख में और मेरी सास को लेकर कहां जाऊं साहब? साहब मेरी बात तो सुन लेते, आपने दरवाजा बंद कर दिया। 12 साल मेरे पतिदेव ने आपकी बहुत ही वफादारी से नौकरी की है, आप तो बिल्डिंग के सेक्रेटरी है, आपके पर्सनल काम भी वो करके देते थे साहब। आप जब भी बुलाते आपके वहां हाजिर हो जाते थे, आपकी गाड़ी पसार होती थी साहब, आपको सलाम करते थे। उस राम सिंह के वास्ते एक बार मेरी बात को सुन लेते, मेरे कोख में पलते हुए मेरे बच्चे की बात को सुन लेते। पर अफसोस कि कोई बात मैं सामने नहीं। मित्रों बस मारे तमने इतलू ज कहू छे कि लाइफ में घणी वार आवा प्रसंगो थाय छे कि आपणे ઉતાવળમાં ઘણું બધું કહી દઈએ છીએ અથવા જે સામે વાળો કહેતો હોય છે એને સાંભળતા નથી હોતા। ચલ હટ, નોનસેન્સ, ચોર, નીકળ જા, ગેટ આઉટ, આવા શબ્દો દ્વારા એ સ્ટેશન પરનો ભિખારી હોય, એ કામવાળી બાઈ હોય, કે આપણા વોચમેનની ધર્મપત્ની હોય, એનું આપણે અપમાન કરી દેતા હોઈએ છીએ। પણ આજે મારે તમને સમ અનસ્પોકન વર્ડ્સ કે જે શબ્દો આપણે ચલ હટ કરીને નીકળી જઈએ છીએ અને પછી એના હૃદયમાં રહેલા ભાવો અને શબ્દો આજે મારે તમને અહીંયા સમજાવવા છે કે આપણું એક ઉતાવળું પગલું પાછળ શું કરીને જાય છે, આપણી પાછળ એ લોકોના હૃદયની શું ભાવના હોય છે।